કોરોનાની કહેરની દહેશતને લઈને પાલનપુર સબ જેલના 31 કેદીઓને 2 માસ માટે ઘરે મોકલાયા હતા. પાકા કામના કેદીઓને પેરોલ અને કાચા કામના કેદીઓને વચગાળાના જામીન આપ્યા હતા. પાલનપુર સબજેલમાં રહેલા કેદીઓમાં કોરોના સંક્રમણની સંભાવનાઓ નિવારવા સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ કાચા અને પાકા કામના 31 કેદીઓને મંગળવારે 2 માસ માટે ઘરે મોકલવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત કરાતા પહેલાં તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ ચકાસણી કરાઈ હતી, તેમજ નાસ્તાની કીટ અને વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગે જેલર વીપી ગોયલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો, જે અંતર્ગત પાલનપુર સબજેલમાં રહેલા કેદીઓમાં કોરોનાની સંક્રમણની સંભાવનાઓ નિવારવા સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ કાચા અને પાકા કામના 31 કેદીઓને મંગળવારે 2 માસ માટે ઘરે મોકલવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત કરતા પહેલા તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ ચકાસણી કરાઈ હતી, તેમજ નાસ્તાની કીટ અને વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘરે ગયા બાદ આ દરેક કેદીઓએ 2 માસ સુધી દર મહિનાને અંતે નજીકના પોલીસ મથકે હાજરી પુરાવવાની રહેશે. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ અને કાચા કામના કેદીઓને વચગાળાના જમીન ઇન્ટરિમ બેલ 2 માસ માટે આપવામાં આવ્યા છે. અશોક રાણા, વાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ. ઓકે સર. દેશ અને દુનિયામાં કોરોના વાયરસની જે મહામારી ચાલી રહી છે તેને ધ્યાને લઈ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સ્ટેટ લેવલની હાઈ કમિટી દ્વારા જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તે મુજબ અત્રેની પાલનપુર જિલ્લા જેલના 23 કાચાકામના કેદીઓ અને 8 ભરણ પોષણ બદલની સજા ભોગવતા કેદીઓનો 2 મહિના માટે જામીન ઉપર મુક્ત કરવામાં આવે છે. આ છૂટતા દરેક કેદીઓનું અમારી જેલ દવાખાનાના મેડિકલ ઓફિસર દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું છે અને દરેકને કોરોનાના કોઈ સિમ્ટમ્સ દેખાતા નથી એવું સર્ટિફિકેટ આપી અને અત્રેથી મુક્ત કરવામાં આવે છે. મુક્ત થતા કેદીઓ માટે એનજીઓ દ્વારા વાહનની વ્યવસ્થા, પોતાના સ્થળ સુધી પહોંચવા માટે વાહનની વ્યવસ્થા કરેલ છે, તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા એક નાસ્તાની કીટ પણ આપવામાં આવી છે.